गुजरात ताजा ने खूब चिंताजनक समाचार हवे तमाम गुजरातीओना जीव जोखम में। देशना पीएम नरेंद्र मोदी अने हॉस्पिटल में दाखल तेमज साळंगपुर विवाद पर लेवायो मोटो निर्णय अने महत्वनी जाहेरात जेवा समाचार जानता पहला तमे जो चेनल में नवा हो तो खास मित्रों अपनी चेनल ने फटाफट सब्सक्राइब कर लेजो कारण के रोजना ताजा उपयोगी समाचार आखो दिवसना समयसर अमे तमने आपता रहीशुं। वीडियो पसंद आवे तो लाइक करी देजो अने वधु ने वधु आपना मित्रों ने मोकली आपजो। पीएम मोदी नु मोटू निवेदन। देशना वडाप्रधान नरेंद्र मोदीए पीटीआई इंटरव्यू में कह्यु के फेक न्यूज अराजकता पैदा करी शके छे अने न्यूज मीडिया नी विश्वसनीयता ने नुकसान पहोंचाड़ी शके छे। तेनो उपयोग समाज में अशांति पैदा करवा माटे थई शके छे। साइबर क्राइम पर तेमणे कह्यु के आतंकवादीओ तेनी नापाक योजनाने पूर्ण करवा माटे डार्क नेट मेटावर्स अने क्रिप्टोकरंसी प्लेटफॉर्मनो उपयोग करी रह्या छे। आनी सीधी असर राष्ट्रना सामाजिक माळखा पर पड़ी शके छे। ત્યારબાદ વન નેશન વન ઇલેક્શન પર મોટી જાહેરાત। કાયદા મંત્રાલયે વન નેશન વન ઇલેક્શન માટે એક સમિતિની રચના કરી દીધી છે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અધ્યક્ષ રહેશે। આ સાથે સમિતિના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સમિતિમાં અમિત શાહ, અધીર રંજન, હરીશ સાલ્વે, ગુલાબ નવી આઝાદ, સંજય કોઠારી, એન કે સિંહ અને સુભાષ કશ્યપને સામેલ કરવામાં આવ્યા છે। આ સમિતિ લોકોના અભિપ્રાય લીધા બાદ વન નેશન વન ઇલેક્શનનો ડ્રાફ્ટ તૈયાર કરશે। આગળના ચિંતાજનક સમાચાર અને રેશન કાર્ડ ધારકોની મુશ્કેલીમાં વધારો। વધારે અનાજ પૂરું પાડવું તેમજ કમિશનમાં વધારો કરવાની માંગ સાથે રાજ્યના સસ્તા અનાજના દુકાનદારો અસહકાર આંદોલન પર ઉતર્યા છે। છેલ્લા એક વર્ષથી સરકારે માંગણી ન સ્વીકારી હોવાનો આક્ષેપ છે। આ નિર્ણયને પગલે રાજ્યના આશરે 32 લાખ રેશન કાર્ડ ધારકોની મોટી અસર થશે કારણ કે તેને તહેવારના સમયે સરકારી અનાજ મળવાનું મુશ્કેલી ઊભી થશે। રાજ્યના 17,000 જેટલા દુકાનદારોએ અનાજનો જથ્થો સ્વીકાર્યો જ નથી। આગળના મહત્વના સમાચાર અને સાળંગપુર વિવાદ અને સંતોએ લીધો મોટો નિર્ણય। સાળંગપુરના વિવાદિત ભીત ચિત્રને લઈને સમગ્ર સાધુ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદના લંબેન હનુમાન મંદિર ખાતે મળેલી સંત સમાજની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સંતોએ સાથે મળીને હવે પછી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ કાર્યક્રમમાં કે પછી મંદિરમાં ન જઈને બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। હનુમાનજી મહારાજને ઘનશ્યામ મહારાજના દાસ બતાવતા ભીત ચિત્રને લઈને ભારે વિવાદ થયો છે। આગળના મહત્વના સમાચાર અને સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ। કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની તબિયત શનિવારે રાત્રે અચાનક બગડી હતી જે બાદ તેને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમને હળવો તાવ છે તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ છે। મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે। જોકે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ દિવસોમાં તેઓ રાજકારણમાં ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે। ત્યારબાદ ગુજરાતીઓના જીવ જોખમમાં। જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટ કોર્પોરેશનનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે। મેઇન રોડ પર આવેલા શ્રીરામ ગૃહ ઉદ્યોગમાંથી તપાસ કરતા 850 કિલો વાસી ફરસાણ, 200 કિલો અખાદ્ય શ્રીખંડ, 160 કિલો વાસી મીઠાઈ અને 5,500 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે। આ ઉપરાંત તપાસ દરમિયાન વોશિંગ સોડાનો ઉપયોગ કરીને લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાનું પણ સામે આવ્યું છે। જોકે હાલ ફૂડ વિભાગે માલિકની નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે।